नमस्ते विद्यार्थी मित्रों, डिजिटल विद्यालय यूट्यूब चैनल में तमारू स्वागत छे। विद्यार्थी मित्रों, आपणे वात करवानी छे धोरण 8 गुजराती विषय में अने कदम छे 9। बराबर 8 कदम सुधीना वीडियो आपणे जोई गया। जेटला पण विद्यार्थी न जोडायेला होय, न जोया होय तो ए खास जोई लेजो, जेथी करी तमारू नॉलेज छे ए पण इन्क्रीज थई जशे अने तमने ख्याल पण आवी जशे कि कदम के रीतना आपणे लखवाना छे। बराबर आ वीडियो में आपणे जोशुं कदम 9 में तमने केवा सवाल पूछेला छे तेना विशे आपणे समझता जईए, अने त्यारबाद तमारी बुकलेट छे तेमां पण तमारे लखवानुं रहेशे। प्रश्न एक छे, तमारा खेतर के वाडानुं वर्णन लखो। जो आपणे गामडाना घणा बधा विद्यार्थीओ एने ख्याल जो के खेतर छे एनुं वर्णन तमारे करवानुं छे। तमारुं खेतर एटले तमारा खेतरमां तमे शुं वावेलुं छे, मकान छे, वाडो छे, बराबर फूलझाड वावेला होय, घणे घऊं वावेलो, कोई पण वस्तु लखेलुं होय तो तमारा ખેતરનું તમારે વર્ણન કરવાનું છે। વાડો એટલે કે આપણે રહેતા હોય તો બરાબર ને, આજુબાજુ આપણે જે નાની વૈંડી કરેલી હોય એની અંદર આપણું જે ઘર છે એના વિશેનું વર્ણન પણ તમે કરી શકો છો। બરાબર એટલે કે તમારા ખેતર કે વાડાનું વર્ણન તમારે લખવાનું છે, તમારું જ લખવાનું છે, બીજાનું કોઈનું લખવાનું નથી। બરાબર આટલું જાતે કરવાનું છે, આઠમા ધોરણના વિદ્યાર્થીઓ છો એટલું તો તમે કરી જ શકશો। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલ ફકરાને આધારે પ્રશ્નના જવાબ આપો। હવે ફકરો તમારે શું કરવાનું તો કે ધ્યાનથી વાંચવાનું। શું કામ તો કે નીચે એને આપણે પ્રશ્ન પૂછેલા છે તેના આપણે જવાબ દેવાના છે। તો ફકરો વાંચીએ પહેલાં આપણે, કે બાને છોડની માવજત કરતી જોવી એ પણ એક લાવો છે, નળ તો ગામડે હમણાં થયા, પહેલાં તો કૂવેથી જ ચાકડી મારફતે પાણી ખેંચી લાવવું પડે, બા તે બધું કરે, એક એક છોડ ક્યારો તૃપ્ત થાય ત્યાં સુધી એ પાણી રેડે, એ છોડને જાતે ગોડ મારે, સવારે ઉઠીને ભેગું કરેલું છાણ છાણિયા ખાતર તરીકે વાપરે, લીંબુ વગેરેમાં ચામડાના ટુકડાઓ દાબે, દરેક દરેકની પૂરેપૂરી રોજે રોજ કાળજી લે, વાડાના વાતાવરણમાં એકાદ છોડમાં પણ ક્યાંય ફરક પડે તો બાને તેની તરત જાણ થઈ રહી, બાને સાચે સાચ પામવી હોય તો વાડાની અડખે પડખે જ તમે પામી શકો એમ હું ખાતરીબંધ કહી શકું। બાની નજર વાડે વાડે હરણની જેમ ફરતી, પુષ્પે પુષ્પે પતંગિયાની જેમ ઉડાઉડ કરતી, શાકને માંડવે ખિસકોલીની જેમ સરકતી રહેતી, અને જમીન ઉપરના છોડનું નિરીક્ષણ કરતી વેળાએ નજર વરસાદી ગાય બની જતી, ધીમેથી બધું જ ઝીણેરું તે જુએ। હવે આ ફકરો વચાઈ ગયો, તમારે શું કરવાનું, બે વાર વાંચવાનું। શું કામ તો કે બધી વસ્તુનું તમને ખ્યાલ આવી જશે, બધી વસ્તુનો ખ્યાલ આવી જાય, નીચે તમે એક એક સેકન્ડમાં જવાબ આપી શકશો। જો બાની દિનચર્યા જણાવો તો બા શું શું કરતા એ તમારે લખવાનું છે, લખી શકશો। બરાબર સવારે ઉઠીને પાણી લાવવાનું, બધા આખો ક્યારો છે એ તૃપ્ત, એટલે કે આપણે તૃપ્ત એટલે શું કે આપણે તરસ છીપાઈ જાય ને ત્યાં સુધી પાણી પાય, બરાબર બધા છોડ ઉપર ઝીણવટ ભરી નજર રાખે છે, એ તમારે વસ્તુ આમાં લખવાની છે। ત્યારબાદ બીજું છે કે બા વરસાદી ગાય બની જતી, એટલે તો કે જેમ વરસાદી ગાય ધીમે ધીમે ચાલે તેવી રીતે બા બધા જ છોડનું એકદમ ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરતી હતી, દરેક છોડની નાનામાં નાની બાબતનું પણ ધ્યાન રાખતી હતી, એથી કહેવાય કે બા વરસાદી ગાય બની જતી હતી। બરાબર બાને છે એના છોડની ખૂબ ચિંતાઓ રહેતી હતી, એટલે ઝીણવટ ભર્યુંનું નિરીક્ષણ કરતા હતી, ક્યાંય પણ કાંઈ ભૂલ રહી ગઈ હોય તો એનું તરત સોલ્યુશન કરે, એને જેટલી પણ માવજતની જરૂર એ તેને આપી દે, એટલે જેથી કરી છોડ છે એ વ્યવસ્થિત રહી શકે। ત્યાર પછી ત્રીજું છે કે બા કેવી રીતે વાડાનું નિરીક્ષણ કરતા, તો કે બાની નજર વાડે હરણની જેમ ફરતી અને ખિસકોલીની જેમ સરકતી રહેતી હતી, છોડનું નિરીક્ષણ કરતી વેળાએ વરસાદી ગાય બની જતી, આમ બધું જ ઝીણી નજરે જોતી હતી। બરાબર ત્યાર પછી પ્રશ્ન 3માં પહેલો છે કે બાનો વાડા પ્રત્યેનો પ્રેમ તમારા શબ્દોમાં લખો, તો કે બાને વાડા પ્રત્યે ખૂબ જ પ્રેમ લાગણી હતી, વાડામાં ક્યાંય પણ હલચલ થઈ હોય, કોઈ પણ છોડમાં કાંઈ થયું હોય તો તે બાને સીધી ખબર પડી જતી, બાને ખરેખર જો જાણવા હોય તો વાડામાં જ તમને જાણવા મળે, વાડાના દરેક ફૂલજોડ કે ઝાડને બા પોતાના સંતાનની જેમ સાચવતી હતી। બરાબર તો બાનું આ વાડા પ્રત્યેનો એક પ્રેમ છે એ તમે અહીંયા દર્શાવી શકો છો। બરાબર આ ઉપરાંત તમને સારા સારા પોઈન્ટ બીજા લાગતા હોય તો એ પણ તમારે લખવાના। બરાબર એવું ન હોય કે 3-4 લીટી મેં લખી દીધી તો સીધું કોપી પેસ્ટ કરી નાખો ને એમ નહીં, આખો ફકરો આપણે વાંચ્યો છે, થોડુંક આપણે પણ નોલેજ આવ્યું હોય તો એના આધારે તમારે 2-3 લીટી એડ કરવાની, તમારી રીતના બધું આખે આખું છે એ લખવાની કોશિશ કરવાની। બરાબર વિદ્યાર્થી મિત્રો, કરશો ને એ રીતનું, ઓકે ચાલો આગળ વધીએ આપણે। બીજો, ખાયાસો ખાયા ખીલાયાસો પાયા સમજાવો, તો કે આ પંક્તિ ઘણું બધું સમજાવે છે કે જીવનમાં તમારી પાસે જે કાંઈ છે તેનો ઉપયોગ માત્ર તમે જ કરો છો તો તે કાંઈ કામનું નથી, પરંતુ આપણી પાસે જે છે તેમાંથી જો આપણે બીજા માટે પણ થોડું ઘણું વાપરીએ તો તે કામનું થાય। બરાબર મારી પાસે જેટલી પણ વસ્તુ છે, બરાબર મારી જીવન જરૂરિયાત સંતોષાય છે ત્યાં સુધી છે એ બરાબર, પણ મારી પાસે એટલી વસ્તુ છે કે હું જીવન જરૂરિયાત સંતોષી લઉં તો પણ છતાં મારી પાસે ઘણું બધું વધે છે, અને તોય તમે જો બીજા માટે કાંઈ કામ ન કરો, બરાબર જે ગરીબ છે નિસહાય છે એવા લોકોની મદદ ન કરો તો એ તમારા માટે કાંઈ કામના પૈસા કે તમારી મિલકત છે કાંઈ કામનું નથી। બરાબર
તો આપણી પાસે છે એટલું ઠીક છે, આપણે જરૂરિયાત છે એટલું બરાબર છે, પણ આપણી પાસે જો ભગવાનની દયાથી ઘણું બધું વધારે હોય અને આપણે બીજા લોકોની મદદ કરી તો પણ આપણે કાંઈ પ્રોબ્લેમ ન થાય એમ હોય તો આપણે મદદ કરવી જોઈએ. એટલે જ કહેવત આખી છે કે ખાયા સો ખાયા ખીલાયા સો પાયા, તો જ તમને છે એનું પુણ્ય મળે છે. બરાબર, આમ કરવાથી મનની શાંતિ મળે છે તેમજ ભગવાનના આશીર્વાદ પણ મળે છે. આથી જ કહેવાય કે ખાયા સો ખાયા અને ખીલાયા સો પાયા. બરાબર, ત્યાર પછી પ્રશ્ન ચાર છે કે કોષમાં આપેલ વિશેષણનો ઉપયોગ કરી વાક્ય પ્રયોગ કરો. વાક્ય પ્રયોગ કરતા હવે આપણે ભાવી ગયું છે કેવી રીતના આપણે કરવાના. જો એક સો દસ ચાર ને પાંચ છે એનો આપણે વાક્યમાં પ્રયોગ કરશું. બે ત્રણ તમને દેખાડી દઉં છું, બાકીના બે છે તમારે જાતે કરવાના છે. જેમ કે જો સાત વિદ્યાર્થીઓને ઇનામ મળીએ, એ તમને ઉદાહરણ ટેક્સ્ટબુકમાં આપેલું જ છે. પછી જો કે મેદાનમાં એક વિદ્યાર્થી ફરી રહ્યો છે તો એક વિશેષણ આપણે લઈ લીધું. ત્યાર પછી પ્રથમ સો વિદ્યાર્થી ઊભા થાવ તો સો પણ આવી ગયું. રાવણને દસ માથા હતા તો દસ આવી ગયું. બાકીના જે બે વૈધા એનું તમારે વાક્ય બનાવવાનું છે અને તમારી બુકલેટમાં તમારે જાતે લખવાનું છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન પાંચ છે, આપેલ ગોળમાંથી રૂઢિપ્રયોગ અને શબ્દ સમૂહ અલગ તારવી વાક્ય પ્રયોગ કરો. રૂઢિપ્રયોગ એટલે શું કે આપણે જે ગામડામાં અમુક અમુક શબ્દો હોય રૂઢિ કહેવાય ને, એને રૂઢિપ્રયોગ આખું એક દર્શાવી દીધું છે એક સ્ક્વેર કરીને. બરાબર, એટલે કે ચોરસ કરીને. અને શબ્દ સમૂહ માટે એક શબ્દ, એટલે આખી વાત હોય એને એક શબ્દમાં તમે વર્ણન કરો એને કહેવાય શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો એને પણ આપણે દર્શાવી દીધા છે અલગ, તમે પણ આ રીતના દર્શાવી દેજો. હવે આપણે આગળ જોઈએ એના શું કરવાના છે, તો કે વાક્યમાં પ્રયોગ કરવાના છે. તો કે દાદાજીના અવસાન થતાંની સાથે જ જાણે અમારા ઘરનો મોભ તૂટી પડ્યો. બરાબર, પિતાજીએ તેના જીવનમાં ઘણી તણકી છાયણી જોઈ છે. બરાબર, એટલે ગરીબી હોય, પૈસાવાળાથી હોય, તણકી છાયણી એટલે શું, જીવનમાં ઘણા બધા ભાગ છે ઉતાર ચડાવ એને જોયા હોય. કૂતરાને તો નજીક ઢૂકવા પણ નથી, ઢૂકવા પણ નહોતી એટલે કે નજીક આવવા પણ નહોતી. બરાબર, પૂજારી મંદિરમાંથી આરતી લઈને આવે ત્યારે આરતીની ઝાડને આપણે આંખે અડાડતા, ખબર, આમ આશીર્વાદ લઈને આમ આંખમાં અડાડતું, એને શું કહેવાય, તો કે આસકા કહેવાય. બરાબર, આપણે જો ચોખ્ઠું તમે જો એમાં તમને આસકા શબ્દ આપેલો છે તો આપણે એનું અહીંયા વર્ણન કરેલું છે કે આસકા કોને કહેવાય, તો કે પૂજારી મંદિરમાંથી આરતી લઈને આવે ત્યારે આરતીની ઝાડને જે આપણે આંખે અડાડી છે ને એને કહેવાય આસકા. બાકીના જેટલા પણ વધે છે એના વાક્ય પ્રયોગ તમારે જાતે કરવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન છ, શબ્દની આગળ અ લગાડવાથી કેટલાક શબ્દો વિરુદ્ધાર્થી શબ્દો બને છે, તો તેવા શબ્દો લખો. આપણે ખ્યાલ જ છે ઘણા બધા શબ્દો હોય આગળ અ લગાડતી એટલે એનો વિરુદ્ધાર્થી છે, જેમ કે વિનાશ તો અવિનાશ. બરાબર, વિકાર તો અવિકાર, સ્પષ્ટ તો અસ્પષ્ટ. બરાબર, ધર્મ તો અધર્મ, તો જ્ઞાન તો શું આવે, કોમેન્ટ કરો. બરાબર, હવે તો ખ્યાલ આવી જ ગયો હશે જ્ઞાનનો શું થશે, હાલો કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે કદમ નવ છે એનું પણ આપણે સોલ્યુશન જોઈ ગયા. ક્યાં પણ ડાઉટ રહી ગયો હોય તો ખાસ મને કોમેન્ટ કરી દેજો જેથી કરી આપણે એનું સોલ્યુશન લાવી શકીએ. બરાબર વિદ્યાર્થી મિત્રો, જેટલા નવા જોડાયેલા છે આપણી સાથે આજે, એ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલું બેલ આઇકન છે તેને પણ દબાવી દેજો જેથી કરી તમારા ધોરણની બધી નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઇક કરવાનો અને મિત્ર સર્કલમાં શેર પણ કરતું રહેવાનું. આવજો વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.